માણાવદર ખાતે સ્વામી નિત્ય સ્વરૂપદાસજીની 8મી શ્રી સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. માણાવદરમાં પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી, પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી, મહારાજ શ્રી ધર્મકુળ આશ્રિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજ સોરઠ પ્રદેશ દ્વારા 8મી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશ વિદેશમાં અનેક કથાઓનું રસપાન કરાવ્યું છે તેવા પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આજના સમયમાં માણસ એ માત્ર નામનો છે, કારણ કે આજના સમયમાં યુવાધન વ્યસન માર્ગે ચઢીને પોતાના સમય વેડફી રહ્યા છે, ત્યારે આજનો યુવાન એ ખરેખર વ્યસનતીય છે અને સત્સંગ તરફ વળે તેવા પ્રયાસોથી આ શિબિરનું આયોજન થયું હતું. વધુમાં જણાવ્યું હતું કે સરદાર મંદિર ખાતે 1000થી વધુ વિદ્યાર્થીઓએ વિનામૂલ્યે રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ શિબિરમાં આજે 5000થી વધારે હરિભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણના દીવડાથી આરતી કરી તે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ભીમ, આ શિબિર દર વર્ષે થાય જ છે એ પ્રમાણે આ 8મી શિબિર છે. તો શિબિરનો હેતુ એવો છે કે શિબિરના માધ્યમથી સાચા અર્થમાં માણસને માણસ બની જીવતા આવડે છે. ઘણી ફેરી ઠાકોરજી કૃપા કરી, ભગવાનની કૃપા કરી આપણને માણસ બનાવ્યા છે, પણ માણસ તરીકે જીવતા આવડતું હોતું નથી. અનેક વેશનો, કુટેવો, કુલક્ષણો, દુર્ગુણો જેથી માણસનું જીવન ઘેરાઈ જાય છે. એમાંથી બહાર નીકળે, પોતાની ફરજો સમજે, કારણ કે પ્રત્યેક માણસની બહુ મોટી ફરજો હોય છે. પોતાના સ્વ માટે ફરજો હોય છે, શરીર માટે કંઈક ફરજ હોય છે, પરિવારના સદસ્ય માટે કંઈક કરી છૂટવાની ફરજ હોય છે, સમાજ માટે કંઈક કરી છૂટવાની ફરજ હોય છે, રાષ્ટ્ર માટે પણ કંઈક કરી છૂટવાની ફરજ હોય છે વગેરે ફરજોનું જીવાત્માને જ્ઞાન થાય અને પરમાત્મા સાથે એનો લગાવ લાગે, જીવન દિવ્ય બને. ભીમભાઈ ગરેજા સાથે વનરાજ ચૌહાણ, મારા આદર.